नमस्ते मित्रों, स्वागत है तमारो कल्पतरु एकेडमी ऑनलाइन लर्निंग प्लेटफॉर्म में। मित्रों, तलाटी, जुनियर क्लार्क, पीएसआई, कॉन्स्टेबल वगैरह जेवी परीक्षाओं फॉर्म भराई चूक्या है, अमुकनी प्रोसेसों पूरी थी गई है, अमुकनी आगळना तबक्कानी परीक्षाओं लेवाई गई है, राइट, ने अमुकनी परीक्षाओं की डेट डिक्लेर थवानी बाकी है। तो बधाने ध्यान में राखी पंचायती राज अने ग्राम विकास जे पुस्तक राज्य सरकार द्वारा बहार पाड़वामां आवेलू छे, बराबर, ए पुस्तक ने महत्वना जे परीक्षा लक्षी प्रश्नों वगैरह छे डिटेल जे छे एनी चर्चा आपणे आ विडियो में करवाना छीए। आपणे आज विडियो बनावीए छीए ते जी ट्रिपल एसबी नी परीक्षाओ, जीपीएसएसबी नी परीक्षाओ, एलआरडी नी परीक्षा, त्यारबाद जीपीएससी 1-2, राइट, आ बधाने ध्यान में राखीने आपणे डिस्कस करीशुं। एटले विडियोना अंत सुधी मित्रों जोड़ायेला रहेजो। 2-3 सेशन में आपणे आ बुक्स ने पूरी करवाना छीए, कारण के मात्र अहीं जे बुक में डिटेल आपी छे एटा पूरती चर्चा आपणे सीमित नहीं राखीए, परंतु दरेक विद्यार्थीओने एनो लाभ थाय एवी रीते आपणे एनी चर्चा करवाना छीए। अंदर शू शू महत्वनुं छे ए मैं तमने ऑलरेडी हाईलाइट करीने आपेलुं छे, राइट। तो सर्वप्रथम तो अपना मुख्यमंत्री एमनो संदेशो छे जेमांथी महत्वनी कोई बाबत बहार निकली नहीं आवती। अहीं एक वस्तु ध्यान में राखवानी छे के गामडाओ माटे कई कई योजनाओ सरकार द्वारा अमल में मुकायेली छे। तो पहली छे समरस गाम, बीजी तीर्थ गाम, त्रीजी आदर्श गाम, चौथी पंचवटी, बराबर। आज बधी योजनाओ छे एनी चर्चा आपणे आज बुकनी अंदर करवाना छीए, जे हाल हमणा विस्तरण अधिकारी सहायक, बराबर, अने खेतीवाड़ी आज भर्तीओ आवी छे, तो एना माटे आ बधी योजनाओ जे छे ए खूब ज महत्वनी रहेशे। तो आपणे आ सीरीजनी अंदर एनी चर्चा करवाना छीए मित्रों। तो सीरीजने पूरेपूरी मेळवा माटे चेनलने सब्सक्राइब करी लो तथा बेल आइकन दबावी ऑल नोटिफिकेशन अनेबल करी देजो। सौथी पहेलू छे भारतना मिसाइल मेन कोण छे, तो भूतपूर्व वैज्ञानिक अने राष्ट्रपति एवा डॉक्टर एपीजे अब्दुल कलाम, राइट। हवे एमने एक ख्याल आपेलो हतो पूरा, अने एमना ख्यालोने ध्यानमां राखी अने जे તે સમયે તત્કાલીન સરકારે આ પૂરા જે છે એને અમલમાં લાવ્યા હતા। હવે પૂરા વિશે પહેલાં આપણે માહિતી જોઈએ, તો પૂરા એટલે શું, પૂરાનું પૂરું નામ શું છે, રાઈટ। તો પૂરાનું ફૂલ ફોર્મ થશે મિત્રો પ્રોવિઝન ઓફ અર્બન એમ્યુનિટીઝ ઇન રૂરલ એરિયા, પ્રોવિઝન ઓફ અર્બન એમ્યુનિટીઝ ઇન રૂરલ એરિયા, એટલે કે ગ્રામીણ વિસ્તારની અંદર શહેરી સુવિધાઓ જે છે એ પૂરી પાડવા માટેનું પ્રાવધાન, રાઈટ। હવે આ કોના દ્વારા લાવવામાં આવેલું, તો MORD મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા એ લાવવામાં આવેલું હતું। અને ક્યારથી લાવવામાં આવેલું, જાન્યુઆરી 2004થી। મિત્રો એવું હોય તો સ્ક્રીનશોટ લેતા જજો, PDF જે છે હાઈલાઇટ કરેલી એ PDF તમને અમે ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવી દઈશું, રાઈટ। તો PDF પણ તમને મળી જશે, અત્યારે હાલ તમે સ્ક્રીનશોટ લેતા જજો। અમે એવો પ્રયત્ન કરીશું કે જે આ વધારાની ડિટેલ્સ તમને આપી રહ્યા છીએ તો એ પણ PDFમાં બાજુમાં તમને લખીને આપી શકીએ। તો જાન્યુઆરી 2004થી 3 વર્ષ માટે એ પાયલટ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવ્યો। આ 3 વર્ષ કયા હતા, તો કે 4-5 વર્ષ, 5-6 અને 6-7 વર્ષ, બરાબર। એ પછી 6-7 વર્ષનો જે પાયલટ પ્રોજેક્ટ હતો એ દરમિયાન 16 માર્ચ 2006 રોજ કેબિનેટ બેઠક મળી અને એના દ્વારા આ પૂરાને માન્યતા આપવામાં આવી, જે આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવેલો એ પછી એ સ્કીમને આ કેબિનેટ બેઠક દ્વારા માન્યતા મળે છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ NIRD નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એના દ્વારા આમનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એનું ઇવોલ્યુશન કરવામાં આવ્યું અને એના માટેનો જે ટેકનિકલ સપોર્ટ છે એ ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા, ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પૂરો પાડવામાં
આવ્યો અને આ બંનેના સહયોગથી જ સ્કીમ જે છે એને ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવી અને 11મી જે પંચવર્ષીય યોજના હતી, આપણે જે 5-year પ્લાન તરીકે ઓળખીએ છીએ, એ 11મી પંચવર્ષીય યોજનામાં તેને લાગુ કરવામાં આવી. તો આ હતું કંઈક આપણું પુરાનું ડિટેલ. તમને અહીં અમે PDFની અંદર સાઈડમાં આ બધી માહિતી એડ કરીને આપીશું મિત્રો. એ પછી આગળ વધીએ તો અનુક્રમણિકા છે, અને અનુક્રમણિકાને જોશો તો આમાં કોઈ મુદ્દો એવો નથી કે જેને સ્કીપ કરવો જોઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ છે, એટલે આપણે 3-4 સેશનની અંદર કે એથી વધારે સેશન ભલે કરવા પડે પણ સંપૂર્ણ ડિટેલ સાથે આપણે એને સમજીશું. કારણ કે અહીં જે બધી યોજનાઓ આપી છે એ બધી જ યોજનાઓ ભૂતકાળમાં પરીક્ષાઓની અંદર વિસ્તરણ અધિકારી સહાયક હોય, નાયબ ચિટનીસ હોય, બરાબર, તો આવી બધી પરીક્ષાઓની અંદર એ પૂછાઈ ગયેલી છે, અને એટલા માટેથી જ આપણે ડિટેલમાં બધાનો અભ્યાસ કરીશું. હવે આગળ વધીએ તો પંચાયતી રાજનો ઉદય, GPSC 1-2 જે મેઇન્સ લખનારા વિદ્યાર્થીઓ છે એના માટે પણ મહત્ત્વનું છે. MCQ ટાઈપની જે આપણી પરીક્ષાઓ છે, GSSB Class 3ની વગેરે વગેરે, તો એના માટે પણ મહત્ત્વનું છે. સર્વપ્રથમ વાત આપણે ચર્ચીશું કે 1907માં રોયલ કમિશન એને વિકેન્દ્રીકરણની નોંધ લીધી. તો આ રોયલ કમિશનની સ્થાપના બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવેલી, એમનો ઉદ્દેશ શું હતો તો કે કેન્દ્ર અને પ્રાંત એની વચ્ચેનો જે નાણાકીય વહીવટ છે, રાઈટ, કેન્દ્રની સરકાર અને પ્રાંતીય સરકાર એમની વચ્ચે જે નાણાકીય અને વહીવટી સંબંધો છે એની તપાસ કરવાનો આ ઉદ્દેશ હતો. અને આ જે તપાસ સમિતિની નિમણૂક થઈ એ સમિતિમાં એકમાત્ર ભારતીય સભ્ય કોણ હતા મિત્રો? તો RC દત્ત હતા, બરાબર. અને એમનો જે અહેવાલ છે, કમિશનનો અહેવાલ, એ 1909માં પ્રકાશિત થયો હતો. હવે રોયલ કમિશન વિશે હું તમને વધારાની ડિટેલ આપું તો આપણે બાજુના સ્ક્રીનમાં જતા રહીએ. મેં થોડી ડિટેલ્સ અહીંયા ભેગી કરેલી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કેવો પૂછાય? તો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે વિકેન્દ્રીકરણ પર રોયલ કમિશન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું વિધાન તમને એવું પૂછી નાખે કે તેની સ્થાપના બ્રિટિશ સરકાર દ્વારા 1907માં કરવામાં આવી. ત્યારબાદ બીજું છે કે મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને પ્રાંતીય સરકારના નાણાકીય વહીવટ અને સંબંધોની તપાસ કરવાનો હતો. ત્રીજું છે કમિશનના એકમાત્ર ભારતીય સભ્ય RC દત્ત હતા. અને ચોથું છે કમિશનનો અહેવાલ 1909માં પ્રકાશિત થયો હતો. તો નીચે આપેલા કોડમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો 4 વિધાનો મિત્રો સાચા છે, એટલે 4-4 વિધાનો તમારા સાચા હોવાને કારણે કોડ તમારો ABCD અથવા 1-2-3-4 સાચા. હવે વધારાની ડિટેલ્સમાં જોઈએ તો એમના મુખ્ય અધ્યક્ષ કોણ હતા? તો સર HW પ્રિમરોઝ એ એમના મુખ્ય અધ્યક્ષ હતા, રાઈટ. ત્યારબાદ વિકેન્દ્રીકરણ પર રોયલ કમિશન 1907માં રચાયું, તેમણે ગ્રામ્ય સ્તરે પંચાયતોને મહત્ત્વ એને માન્યતા આપી હતી. અને કમિશને બીજી ભલામણ એ પણ કરેલી કે વિકેન્દ્રીકરણના હિતમાં લોકોને વહીવટના સ્થાનિક કાર્ય સાથે સાંકળવામાં આવે એ માટે સૌથી વધુ ઇચ્છનીય છે કે સ્થાનિક ગ્રામીણ બાબતોના વહીવટ માટે ગ્રામ પંચાયતોના રચના અને વિકાસ કરવાનો પ્રયાસ કરવામાં આવે. આમની પહેલાં પણ આ પ્રયત્નો થયા હતા, નહોતા થયા એવું નથી, પરંતુ અહીં કમિશને ચોખ્ખી ભલામણ કરેલી કે ગ્રામ પંચાયતોની રચના થવી જોઈએ. એ પછી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919માં આવ્યા, જેમાં ભારતીય મંત્રીઓના નેજા હેઠળ પ્રાંતીય સ્થાનાંતરિત વિષય તરીકે સ્થાનિક સ્વસરકારને લાવવામાં આવી અને સંસ્થાકીય તથા રાજકોષીય અવરોધોને લીધે સુધારણા પંચાયત એ ખરેખર લોકશાહી અને ગતિશીલ બનાવવામાં અસમર્થ હતી. જે આ પંચાયત સંસ્થાઓ છે એમાં રાજકોષીય અને સંસ્થાકીય અવરોધો હતા, એના કારણે એ ગતિશીલ, એટલે કે જે પરિણામ જોઈતું હતું એ નહોતું મળતું, રાઈટ. અને આ સમયગાળામાં સૌથી વધુ નોંધપાત્ર વિકાસ કઈ બાબતમાં થયેલો? તો કે અસંખ્ય પ્રાંતમાં ગ્રામ પંચાયતોની સ્થાપના હતી, જે માત્ર ન્યાયિક ટ્રિબ્યુનલ ન હતી પરંતુ ગામના કોર્પોરેટ પાત્રનું પ્રતીક હતી, અને સાથે સાથે નાગરિક બાબતોના સંદર્ભમાં પણ વ્યાપારિક અધિકાર ક્ષેત્ર ધરાવતી હતી. અને એ પછી 1925 સુધીમાં 8 પ્રાંત જે બ્રિટિશ સરકારના પ્રાંત હતા તેમાંથી 8 પ્રાંતોએ પંચાયત કાયદા પસાર રજૂ કર્યા. 1926 સુધીમાં 6 મૂળ રાજ્યોએ પણ પંચાયત કાયદા પસાર કર્યા. અને આ જે કાયદાઓ પસાર થયા તેમાં ગુજરાત, રાઈટ, એમનો પણ સમાવેશ થાય છે.
જે મુંબઈ વિલેજ એક્ટ, મુંબઈ વિલેજ પંચાયત એક્ટ 1920 એ અમલી બન્યો. અને એ પછી અન્ય દેશી રાજ્યો જેમ કે વડોદરા ગ્રામ અધિનિયમ 1926, ભાવનગર ગ્રામ અધિનિયમ 1946 આ અમલમાં મૂકવામાં આવ્યા. પરંતુ અહીંયા ખાટલે મોટી ખોડ શું હતી મિત્રો, કે જે ગામડાઓમાં કે નાનકડા રાજ્યો દ્વારા આજે અમલમાં મૂકવામાં આવતા હતા એમની અંદર કોઈ એક સૂત્રતા નહોતી, રાઈટ. પ્રજાલક્ષી કાર્યો જે થતા હતા તો એમાં જે તે વિસ્તારને અને સ્થાનિક મર્યાદાઓને ધ્યાનમાં રાખી લોકોની સુવિધાઓને અને એમના માટે ઉપલબ્ધ સંસાધનો એ બધાને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવતા હતા. એટલે અહીં કોઈ એક સૂત્રતા હતી નહીં. એટલે રાજા રજવાડાઓએ એમનું મહત્ત્વ તો સ્વીકારેલું, પરંતુ જે પ્રજાનો વિકાસ છે એ કેવો હતો, રામ ભરોસે, રાઈટ. એ પછી 1947માં આપણને સ્વતંત્રતા મળી, તેમ છતાં બંધારણ સભાએ પણ પંચાયતી રાજની ફરજિયાત જોગવાઈ કરેલી ન હતી, રાઈટ. જો તમને એવો પ્રશ્ન પૂછાય કે બંધારણ સભા દ્વારા બંધારણના નિર્માણ સમયે પંચાયતી રાજની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી હતી તો વિધાન ખરું છે કે ખોટું, તો વિધાન ખોટું છે. કારણ કે આર્ટિકલ 40 હેઠળ માર્ગદર્શક સિદ્ધાંતો જે આપણે DPSP કહીએ છીએ તેની અંદર ગ્રામ પંચાયતનું સંગઠન કરવા માટે રાજ્ય પગલાં લેશે અને સ્વરાજ્યના એકમ તરીકે ગ્રામ પંચાયત કામ કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકાર આપશે. આવો નિર્દેશ કરી અને પંચાયતોની રચના કરવાનું રાજ્યની મરજી ઉપર છોડી દેવામાં આવેલું. એટલે આર્ટિકલ 40 હેઠળ સર્વપ્રથમ એનો ઉલ્લેખ થયેલો. ત્યારબાદ પ્રથમ પંચવર્ષીય યોજનામાં લોકભાગીદારી એમને મેળવવા માટે કેવી રજૂઆત થવી જોઈએ અથવા કેવા પ્રયત્ન કરવા જોઈએ, તો એ ભલામણો માટે બળવંતરાય મહેતા સમિતિ એમની રચના કરવામાં આવી 1956માં. હવે પંચાયતી રાજ માટે નિમાયેલી સમિતિઓ અને તેમની ભલામણો જો આવું તમને મેન્સમાં પૂછી નાખે તો અહીં બધી જ સમિતિઓ અને તેની ભલામણો આપેલી છે મિત્રો. ત્યારબાદ તમને જોડકામાં પૂછી નાખે કે બળવંતરાય મહેતા સમિતિ રચના 1956 એમની ભલામણ સામે આપી હોય, બરાબર, અથવા રચનાનું વર્ષ આપ્યું હોય તો આ તમે જોડી શકો છો. તો બંને રીતે આપણે જોઈશું, 1, 2 અને 3 બધી રીતે આપણે અહીં ડિસ્કસ કરીશું. તો બળવંતરાય મહેતા સમિતિ 1956માં રચાઈ, તેમણે વિગતવાર અભ્યાસ કર્યો અને ત્રિસ્તરીય પંચાયતો રચવાની ભલામણ કરી, રાઈટ. ત્રિસ્તરીય પંચાયતોની રચના કરવાની ભલામણ કોણે કરી, તો બળવંતરાય મહેતા સમિતિએ. એની સાથે સાથે ગ્રામ પંચાયતમાં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ એ બંનેમાંથી એક એક વ્યક્તિ, બરાબર, અને એ પણ કોણ, તો કે સ્ત્રી સભ્ય, એના પ્રતિનિધિત્વની ભલામણ કરેલી. હાલમાં જે ગુજરાત રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓ ગઈ તો એમની અંદર આ ફેક્ટર તમને વધારે જોવા મળ્યું હશે, રાઈટ. અને મોટાભાગે આ પંચાયતની ચૂંટણીઓ આના આધારિત જ હતી. તો ગ્રામ્ય કક્ષાએ સ્ત્રી સશક્તિકરણના પાયા અહીંથી નખાયા તેમ કહી શકાય. તો જો તમને મેન્સમાં નિબંધમાં સ્ત્રી સશક્તિકરણ પૂછાય તો તમે આનો રેફરન્સ આપીને પણ લખી શકો છો. મેન્સમાં પૂછાય તો બળવંતરાય મહેતા સમિતિ એમની નીચે 3-4 મુદ્દાઓની અંદર આ બાબતો લખી શકો છો, રાઈટ. અને તે પછી બીજી ભલામણ શું હતી, તો કે ગ્રામ પંચાયતને પાણી પુરવઠો, સ્વચ્છતા જેમ કે સ્ટ્રીટ લાઇટ, બરાબર, એમાં એડ કરવામાં આવી. રસ્તાની જાળવણી અને જમીનની જાળવણીની જવાબદારી સોંપવાની ભલામણ કરેલી. એટલે કુલ 4 ભલામણો અહીં છે મિત્રો. સર્વપ્રથમ જે ભલામણ હતી એ શું હતી, તો કે ત્રિસ્તરીય ગ્રામ પંચાયતની રચના કરવી. ત્યારબાદ બીજી ભલામણ હતી કે અનુસૂચિત જાતિ જનજાતિ એમાંથી 2 સ્ત્રી સભ્યોનું પ્રતિનિધિત્વ કરવું. ત્યારબાદ ત્રીજી જે ભલામણ હતી મહત્ત્વની, તે છે પાણી પુરવઠો, સ્વચ્છતા, રસ્તાની જાળવણી અને જમીનની જાળવણીની જવાબદારી. એ પછી 1977માં બીજી સમિતિની રચના થઈ, અશોક મહેતા સમિતિ, રાઈટ. 1977માં તેમણે કર માટે આ બધાની જાળવણી કરવાની, પરંતુ એમના માટેનું ફંડિંગ ક્યાંથી આવશે, બરાબર, તો એ બાબતોની ચકાસણી કરવા માટે, એમની પોસિબિલિટી ચકાસવા માટે અશોક મહેતા સમિતિ એમણે કર માટે વિષયોની યાદી તૈયાર કરી અને પંચાયતની નિયમિત ચૂંટણીઓ કરવાની ભલામણ કરી. એટલે કર માટેથી ફાઇનાન્શિયલી એ સપોર્ટિવ થઈ શકે, એ પગભર રહી શકે પંચાયતી સંસ્થાઓ, એટલા માટે કર કયા કયા વિષયોમાં એ ઉઘરાવી શકે એ એક યાદી તૈયાર કરવાની ભલામણ હતી. બીજી હતી કે પંચાયતની નિયમિત ચૂંટણી થવી જોઈએ, રાઈટ. એ પછી 1985માં ડૉક્ટર GVK રાવ સમિતિ
એનું આયોજન થયું અને એમણે કાર્યક્રમ આયોજન તથા અમલીકરણ માટે જિલ્લાને એક યુનિટ ગણવાની તથા નિયમિત રીતે પંચાયતની ચૂંટણીઓ કરવાની ભલામણ કરી. એટલે અશોક મહેતા સમિતિએ જે પંચાયતની ચૂંટણી નિયમિત કરવાની ભલામણ કરેલી એ જ એમને પણ રિપીટ કરી. એમણે નવી શું કરેલી, તો કે જિલ્લાને યુનિટ તરીકે ગણવો, અને હાલ જિલ્લાને જ યુનિટ તરીકે ગણવામાં આવે છે. એ પછી પંચાયતોને સક્ષમ બનાવવા માટે 1987માં ડૉક્ટર એલ એમ સંઘવી સમિતિ એણે વધુ નાણાકીય સાધનો ફાળવવા માટે ભલામણ કરી. એટલે અશોક મહેતા સમિતિની જે બે ભલામણો છે એ જીવીકે રાવ અને એલ એમ સંઘવી દ્વારા અલગ અલગ સમયે સ્વીકારવામાં આવી. ત્યારબાદ એનાથી પણ આગળ પી કે થુંગન એમને હેઠળ થુંગન સમિતિની રચના થયેલી, રાઈટ, અને એ સંસદીય પેટા સમિતિ હતી. તેમણે પંચાયતી રાજને બંધારણીય માન્યતા આપવા, દર 5 વર્ષે ચૂંટણી યોજવી અને જિલ્લા પરિષદમાં વિકાસ માટેના આયોજનની સત્તા સોંપવાની ભલામણ કરેલી. અને આમના પછીથી જે બંધારણની અંદર આપણો પંચાયતી રાજ છે 72 અને 73માં સુધારા દ્વારા એને 1992ના સમયમાં એડ કરવામાં આવ્યું. મિત્રો, આગળ વધીએ. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ કેવી રીતે આવ્યું, તો આઝાદી પછી મુંબઈ વિલેજ પંચાયત એક્ટ 1958 એ અમલમાં આવ્યો. ત્યારબાદ 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાત રાજ્યની સ્વતંત્ર રચના થઈ, રાઈટ, તો એ તારીખ 1 મે 1960 જેને આપણે ગુજરાત સ્થાપના દિવસ અથવા અસ્મિતા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો એના પછીના 2 મહિનામાં એટલે કે જૂન જુલાઈ મહિનાની અંદર જે તે સમયના ગૃહમંત્રી રસિકલાલ પરીખ એમને 15 સભ્યોને સાથે લઈ અને લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિની રચના કરેલી. એમણે ભલામણો જે આપી એમાં જિલ્લા લોકલ બોર્ડ, જિલ્લા શાળા મંડળ, જિલ્લા ગ્રામ પંચાયત બોર્ડ અને જિલ્લા વિકાસ મંડળ આ બધાનો સમાવેશ પંચાયતમાં કરવો, રાઈટ. આજે પણ જો જિલ્લા પંચાયતની ચૂંટણી થતી હોય છે તો આ બધી જે સમિતિઓ છે, સંસ્થાઓ છે, એમના સભ્યોને નિમંત્રણ વોટિંગ માટે આપવામાં આવતું હોય છે, રાઈટ, અને એમના પણ અલગ અલગ પોર્શન ડિફાઇન કરી દેવામાં આવેલા છે. તો પંચાયતમાં સમાવેશ કરી અને સુગ્રથિત અધિનિયમ ઘડવામાં આવ્યો. એટલે આજે પંચાયત વિલેજ એક્ટ હતો, સોરી, વિલેજ પંચાયત એક્ટ, એમાં ફેરફાર કરી અને ગુજરાત માટે નવો અધિનિયમ, ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ઘડવામાં આવ્યો. અને આજે નિયમ ઘડાયો તે ચીન સાથેના યુદ્ધને કારણે 1 વર્ષ પછી એટલે કે 1/4/1963 અમલી બન્યો. તો ક્યારે ઘડાયો છે ગુજરાત પંચાયત અધિનિયમ 1961માં, અમલી ક્યારે બન્યો 1/4/1963માં, કચ્છ જિલ્લામાં 15 એપ્રિલ 1963 અને ડાંગ જિલ્લામાં 1 જૂન 1972, રાઈટ. કારણ કે ડાંગ જિલ્લાની અંદર જે તે સમયે જે આપણે ડાંગ દરબારમાં રાજાઓના સન્માન કરીએ છીએ, તો એ રાજાઓના જે અસ્તિત્વ હતા એને સ્વીકારીને ચાલવામાં આવ્યું હતું. કારણ કે સંપૂર્ણપણે આદિવાસી જિલ્લો છે એટલે એમની પ્રજાને માન આપી અને 1972 સુધી લાગુ કરવામાં નહોતું આવેલું, પરંતુ એ પછી 1 જૂન 1972 એમના વિકાસને ધ્યાનમાં રાખીને એ લાગુ કરવામાં આવ્યો. હવે જે ઉપર આપણે સમિતિઓ જોઈ તેમાં 1977માં અશોક મહેતા સમિતિ બાદ 78માં રીખવદાસ શાહ સમિતિની ગઠન કરવામાં આવ્યું અને એની ભલામણોનો પણ સ્વીકાર થયો. એમણે શું ભલામણો આપેલી, તો કે 1-2 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવી. હવે આ સ્ત્રીઓ કઈ હશે એમનો એણે ઉલ્લેખ કરેલો ન હતો, રાઈટ. સરપંચની સીધી ચૂંટણી કરવી જોઈએ, તો આજે સરપંચની સીધી ચૂંટણી થઈ છે. ગામની સહકારી મંડળી, યુવક મંડળ અને મહિલા મંડળને આમંત્રણ આપવું. નાણાકીય બાબતોમાં સરપંચ અને તલાટી કમ મંત્રી એને સંયુક્ત રીતે જવાબદાર ગણવા, જેથી કરી અને ભ્રષ્ટાચારને રોકી શકાય. ત્યારબાદ ગ્રામ પંચાયતની બિનહરીફ ચૂંટણી જો થયાય તો 1000 રૂપિયાનું ઇનામ આપવું. આ વાત 1978ના સમયની છે. તો આજે સમરસ પંચાયતના નામે આ યોજના અમલમાં છે, જે આપણે આગળ ડિસ્કસ કરીશું. એ પછી ગ્રામ સભામાં હકપત્રકોની નોંધ, જે જમીનમાં ફેરફારો થયા હોય અને એમાં જે દાવા હોય એ દાવાઓ તથા હકપત્રક એની નોંધ કરવામાં આવે, જેથી ગ્રામ સભાને જાહેરમાં જ આ નોંધ થાય, તો જો કોઈ પણનો વાંધા વિરોધ હોય તો ત્યાંને ત્યાં એનો નિકાલ લાવી શકાય. એ પછી કરવેરાની વસૂલાત કરવી, દબાણ, જે ગ્રામ પંચાયતના અધિકારમાં આવતી જમીન છે એના ઉપર કોઈ બિનઅધિકૃત દબાણ હોય તો એને દૂર કરવા,
વિકાસના કાર્ય કરવા અને સરકારે આપેલી સૂચનાઓની ચર્ચા કરી વગેરેનો સ્વીકાર કરવામાં આવ્યો. એટલે ગ્રામસભામાં શું શું કાર્ય થવા જોઈએ, તો હકપત્રકની નોંધ, કરવેરાની વસૂલાત, દબાણ, વિકાસના કામ અને સરકારે આપેલી સૂચનાઓની ચર્ચા, રાઈટ. એ પછી આગળ વધીશું આપણે તો 73મો બંધારણીય સુધારો, એની મહત્ત્વની જોગવાઈ છે. ઘણી બધી અહીં મહત્ત્વની જોગવાઈ છે મિત્રો, તો હાઈલાઇટ મેં નથી કરી કારણ કે બધી બાબતો ડિસ્કશનને લાયક છે. 1992માં સંસદમાં 73મો બંધારણીય સુધારો, એના દ્વારા પંચાયતી રાજને બંધારણીય સ્વરૂપ આપવામાં આવ્યું. 24 એપ્રિલ 1993માં એ અમલી બન્યો. એટલે બંધારણીય સુધારો ક્યારે થયો છે, તો 1992માં થયો, અને અમલી ક્યારે થયો, તો 24 એપ્રિલ 1993થી. આના કારણે 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયો દિવસ પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય છે, તો 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણ શું છે, તો 24 એપ્રિલ 1993ના રોજ આ પંચાયતી રાજ અમલી કરવામાં આવેલું, અને એની સાથે સાથે જે આપણો 1961નો પંચાયત અધિનિયમ હતો એમાં ફેરફાર કરી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 લાવવામાં આવ્યો, જે 15 એપ્રિલ 1994થી અમલમાં આવ્યો. એટલે 1993 પહેલાં કયો નિયમ અસ્તિત્વમાં હતો, તો ગુજરાત પંચાયત અધિનિયમ 1961, અને પછી કોણ અસ્તિત્વમાં આવ્યો, તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993. હવે એમાં કેટલાક સુધારાઓ જે છે જોગવાઈ છે એની ચર્ચા કરીએ, તો બંધારણના ભાગ 9માં આર્ટિકલ 243, એ અંતર્ગત 243 ક થી 243 દ અને 243 એ થી 243 એન, જો ક થી દ ગણો અને એ થી એન ગણો બંને એક જ છે, તો એની જોગવાઈ કરવામાં આવી, જેમાં ત્રિસ્તરીય પંચાયત, ગ્રામ, તાલુકા અને જિલ્લા, વસ્તીના ધોરણે અનુસૂચિત જાતિ અને જનજાતિ એના સભ્ય પદો અને અધ્યક્ષ પદ માટે અનામતની જોગવાઈ, આર્થિક પછાત વર્ગ માટે અનામતની જોગવાઈ, અને એ અનુસંધાને ગુજરાતમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 10% પદ અનામત રાખવામાં આવેલા છે. ત્યારબાદ દરેક સ્તરની પંચાયતના સભ્યો અને અધ્યક્ષ પદ એમના માટે પૈકી કુલ 33%, બરાબર, જે ગુજરાતમાં 50% છે, અન્યમાં 33% છે. જે બંધારણીય સુધારો છે 1993નો, તે બંધારણીય સુધારા અંતર્ગત 33% સીટો મહિલાઓ માટે અનામત કરવામાં આવેલી, પણ ગુજરાત સરકારે એનાથી એક કદમ આગળ વધી અને 50% સીટો મહિલા અનામત કરી નાખી છે. આ ઉપરાંત સરપંચ, તાલુકા કે જિલ્લા પ્રમુખની ચૂંટણી હોય તો એમાં પણ આ મુજબની અનામતની જોગવાઈ છે. માત્ર મહિલા નહીં પરંતુ અનુસૂચિત જાતિ, જનજાતિ અને એસીબીસી એમની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ સરપંચની ચૂંટણી પંચાયતને બદલે સભાના મતદારો પ્રત્યક્ષ રીતે કરશે. એટલે પંચાયતની ચૂંટણી થઈ ગયા બાદ પહેલી ગ્રામસભા જ્યારે મળે છે ત્યારે ગ્રામસભાના મતદારો દ્વારા પ્રત્યક્ષ રીતે એની ચૂંટણી કરવામાં આવે. જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી એના સભ્યો જ કરે, અને સભ્ય ન હોય એ પ્રમુખ થઈ શકે નહીં. એટલે જે ચૂંટાઈને આવેલા હોય એમાંથી જ એની પસંદગી થશે, ચૂંટણી થશે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં ધારાસભ્યને આમંત્રિત સભ્ય ગણવામાં આવે છે, એને ચર્ચામાં ભાગ લેવાનો અધિકાર છે પણ મત આપી શકતા નથી. એટલે પંચાયતના પ્રમુખની જે ચૂંટણી થવાની છે તેમાં ધારાસભ્ય મત આપી શકશે નહીં, અને ગ્રામ લેવલે ધારાસભ્યોને આમંત્રણ નથી. એનું રીઝન છે કે ગ્રામ લેવલે રાજકીય પક્ષોને દૂર રાખવામાં આવેલા છે, રાઈટ. તો તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર જે ધારાસભ્યો છે એને આમંત્રિત સભ્યો ગણવામાં આવે છે. ગ્રામ અને જૂથ ગામ માટે ગામના મતદારોની બનેલી ગ્રામસભાની જોગવાઈ, જો નાના નાના ગામ હોય તો 2 થી 3 ગામ કે 4 ગામ એનું જૂથ બનાવવામાં આવે તો એ જૂથ ગ્રામસભા કહેવાશે. 3 સ્તરની પંચાયતોની મુદ્દત 5 વર્ષની નક્કી થઈ, તેમજ વિસર્જન થયેલી પંચાયતની 6 માસમાં ચૂંટણી કરી નવસર્જન કરવાની બંધારણીય ફરજ પાડવામાં આવી છે. એટલે ધારો કે 1 જાન્યુઆરી 2021ના રોજ પંચાયતની મુદ્દત પૂરી થતી હોય તો ત્યાંથી 6 મહિના દરમિયાન આ ચૂંટણી થઈ અને નવી પંચાયતની રચના થઈ જવી ફરજિયાત છે, રાઈટ. પરંતુ હાલ શું કરવામાં આવે છે કે જ્યાં મુદ્દત પૂરી થતી હોય છે એના 2 મહિના અગાઉથી, એટલે કે 1 નવેમ્બર 2020થી જ
આ ચૂંટણીનો ધમધમાટ અને એની કાર્યવાહી શરૂ થઈ જતી હોય છે અને જ્યાં સુધીમાં એમની મુદ્દત પૂરી થાય એ દરમિયાન ચૂંટણીની પ્રોસેસ પૂરી કરી અને નવી પંચાયતની રચના કરી દેવામાં આવે છે. 20 લાખથી વધુ વસ્તી ન હોય એવા રાજ્ય માટે તાલુકા પંચાયતની રચના મરજિયાત કરવામાં આવી છે. તો તમને પ્રશ્ન પૂછાય કે કેવા રાજ્યો માટે તાલુકા પંચાયતની રચના મરજિયાત છે, તો 20 લાખથી વધુ વસ્તી ધરાવતા ન હોય એવા રાજ્યો માટે. ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિને વધુ સત્તાઓ સોંપવામાં આવી અને ચૂંટણીઓ માટે સ્વાયત્ત રાજ્ય ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે. એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત, એમની જે ચૂંટણી છે એ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કંડક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય જે જોગવાઈઓ કરવામાં આવી છે એ અહીં દર્શાવેલી છે. આયોજન સમિતિની રચનાની જોગવાઈ છે, નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્ય સરકારને એકત્રિત ભંડોળમાંથી પંચાયતને એક નાણાં ફાળવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે, રાઈટ. અને એ ભલામણો અંગે રાજ્ય સરકારે પગલાં લીધા કે નહીં તો એ બાબતે એ વિધાનસભાને અવગત કરાવે છે. કોણ? તો કે રાજ્ય સરકાર. એ પછી અનુસૂચિ 11માં બંધારણીય સુધારાઓને દાખલ કરી 29 વિષયો પંચાયતને ફાળવવામાં આવેલા છે. તો કેટલા વિષયોની ફાળવણી થયેલી છે મિત્રો અનુસૂચિ 11 મુજબ? તો 29 વિષયોની અહીં ફાળવણી કરવામાં આવેલી છે. જે જોગવાઈઓ છે એમાં ચૂંટણીની પૂરી થવાની પંચાયતની જે મુદ્દત છે એ પૂરી થતાં પહેલાં ચૂંટણીની જોગવાઈ અને વિસર્જન થઈ ગયું હોય તો તેવા કિસ્સામાં જે તે વિસર્જનની તારીખથી 6 માસની અંદર ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી છે, રાઈટ. કોઈપણ કારણોસર એનું વિસર્જન થઈ જાય તો એ વિસર્જિત થયેલી તારીખથી 6 મહિનાની મુદ્દત એની ગણવામાં આવે છે. ત્યારબાદ પંચાયતના સભ્યોને ગેરલાયક ઠરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થા તરીકે કામ કરી શકે એ માટે એને સત્તા અને અધિકૃત જવાબદારીઓ સોંપાઈ છે. દર 5 વર્ષે રાજ્ય નાણાં પંચની રચના કરવામાં આવી છે, એનો જોગવાઈ છે. હિસાબોની નિભાવણી માટે અને તેના ઓડિટ માટે કાયદાકીય જોગવાઈ છે, જેથી કરીને લોકોના પૈસાનો હિસાબ લોકો સુધી પહોંચી શકે. એ ઉપરાંત જે રીતે વિધાનસભા સમયે મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવે છે તેમ અહીં પણ પંચાયત ચૂંટણી સમયે મતદાર યાદી તૈયાર કરવી અને સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરવા માટે રાજ્ય ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, અહીં આપણા સેશનને અટકાવીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે ગ્રામસભા વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે, બરાબર. તો પછી જોવાની મજા પણ નથી આવતી. તો ગ્રામસભાનો સેશનથી આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂઆત કરીશું અને આવી જ રીતે ડિટેલમાં ચર્ચા કરીશું, જેથી તમે આવનારી પરીક્ષાઓમાં ન્યાય આપી શકો. અને ટૂંક સમયમાં તમારા બધાની જે ડિમાન્ડ હતી GCRT NCERT આધારિત વન લાઇનર ક્વેશ્ચનોની, તો એની વિડીયો સિરીઝ પણ ટૂંક સમયમાં આપણે અપલોડ કરવાના છીએ. તો મિત્રો, ચેનલ સાથે જોડાઈ રહેવા વિનંતી છે.